ભુજમાં હમદર્દ યુવક મંડળ અને મહિલા મંડળ દ્વારા રક્ષાબંધનના તહેવારની અનોખી ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ભુજની મેન્ટલ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલ દર્દીઓને રાખડી બાંધી તેની ઉજવણી કરવામાં આવી હતી। રક્ષાબંધનનો તહેવાર ભાઈ બહેનના પ્રેમ અને લાગણીનું પ્રતીક છે, ત્યારે સમાજના દરેક વર્ગ સુધી આ તહેવારનો સંદેશ પહોંચે તે માટે હમદર્દ યુવક મંડળ દ્વારા આ ખાસ કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં મેન્ટલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ દર્દીઓને હમદર્દ મહિલા મંડળની બહેનોએ રાખડી બાંધીને તેમને શુભેચ્છા પાઠવી હતી। માનસિક રીતે અશક્ત દર્દીઓ પ્રત્યે આદરભાવ બતાવીને તેમને તહેવારની ઉજવણીમાં સહભાગી બનાવવામાં આવ્યા હતા। હમદર્દ યુવક મંડળના અધ્યક્ષ રફીક મેમણે આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। અને આજે જે મેન્ટલ હોસ્પિટલનો મેં પ્રોગ્રામ કરેલો છે એ અમારા રફીકભાઈ બહેનો સાથે અમારા સાથે અને બહુ સરસ પ્રોગ્રામ ગયો। અને જે આ પ્રોગ્રામ છે બહુ ઉત્તમ છે, અને જે અત્યારે જે ભાઈઓને મેં રાખડી બાંધવા આવ્યા છીએ એ એમ સમજો કે બહુ સારામાં સારું કામ છે, ને અત્યારે એ લોકોને પણ ખુશી મળે એ માટે અમને પણ ખુશી મળી એ વાતની, ને બહુ ખુશી છે એ વાતમાં। અને આજે જે રક્ષાબંધન નિમિત્તે જે અહીં પ્રોગ્રામ કરવામાં આવ્યું છે માનસિક રોગની હોસ્પિટલમાં, એક સારું એવું આયોજન કરવામાં આવ્યું છે અમારા તરફથી। અને કોઈ એવું મોટું આયોજન નહોતું, પણ ચા નાસ્તા જેવું આયોજન હતું જે મોર્નિંગ ટાઈમ સવારના ભાઈઓમાં ભાગમાં જે તે આજે અમને એમ થયું। અને રક્ષાબંધન એક એવો પવિત્ર દિવસ છે જે સમજી લો ને, કેમ કે ધાગો કચ્ચો છે કાચો છે, પણ એનું મહત્ત્વ છે ને એ બહુ મોટું છે સમજવા માટે। એક ભાઈ બહેનનો પ્રેમ જે છે, સ્નેહની લાગણી છે, એ કાયમ અતૂટ રહે છે। અને કચ્છમાં આ તહેવાર છે ને બધા કોમી એકતા સાથે ઉજવે છે અને ઉજવતા આવ્યા છે અને રહેશે, બહુ ખુશીની લાગણી અનુભવીએ છીએ। કારણ કે અહીં જે લોકો છે એ લોકોને અત્યારે માનસિક રોગ પીડિત લોકો છે, જે લોકો સાથે હમદર્દીની જેને ખૂબ જ જરૂર હોય છે, અને આ હમદર્દી અમે એ લોકો સાથે બાંટીએ છીએ તો અમને બહુ જ આનંદ થાય છે।